अप्पा मोरिया, मंगल मूर्ति गणपति विसर्जन बराबर। तो आजे आपणे आ गणपति विसर्जन शाना माटे करीए छे तेनी समज आजे आपणे मेळवीशुं। जुओ आजे आपणे आ गणपतिनું विसर्जन पाणીમાં કરીએ છીએ, જુઓ હે ને। ગણેશ વિસર્જન શા માટે કરીએ છીએ તેનું આજે આપણે એનું મહત્વ સમજીશું। તેમનું તમને મહત્વ સમજાવશે અંજનાબેન નલાવડે। ગણપતિ બાપ્પા મોરિયા। આ ગણેશજી એટલે વિઘ્નહર્તા દેવ છે, એ આપણે 10 દિવસ આપણે વાંચતા ગાચતા આપણા ઘરમાં એમને સ્થાપિત કરીએ છીએ કે આપણું સંકટ અને વિઘ્ન દૂર કરે। એવી જ રીતે આપણે સ્કૂલમાં પણ આપણે સ્થાપના કરી કે આપણું વિઘ્ન બધા દૂર કરે, અને હવેથી તમે પણ બાળકો આપણા સ્કૂલે આવવા માંડો એવી આપણે પ્રાર્થના કરી છે। હવે 10 દિવસ પૂરા થાય એટલે આપણે એમને વિસર્જન કરીએ છીએ। વિસર્જન એટલે ફરીથી એમનું સર્જન કરવું। આપણે આવી રીતે એક પાણીમાં એમને 3 વખત આવી રીતે ડૂબકી મારીને એમને પાણીની અંદર વિસર્જન કરીએ છીએ, અને આ માટીના ગણેશજી હોવાથી પાણીની અંદર એ ઓગળી જાય છે અને ફરી માટી બની જાય છે, અને એ માટી આપણે ફરીથી કુંડામાં કે એવી રીતે નાખી દઈએ છીએ જેથી એમાં જે છોડ રોપીએ તે છોડ સરસ રીતે ઉગે છે, અથવા તો ઘણા લોકોએ માટી રહેવા દે છે અને એમાંથી આવતા વર્ષે ફરીથી ગણેશજીનું સર્જન કરે છે। તમને એમની વાર્તા તો ખબર છે ને કે ગણેશજી કેવી રીતે જન્મ થયો હતો। તો માતા જ્યારે નાહવા જાય છે પાર્વતી માતા, અને એમના શરીરના મેલમાંથી ગણેશજીનું સર્જન કરે છે, એટલે આપણે ગણેશજીને માટીના જ બનાવીએ છીએ, એમનું વિસર્જન કરીએ છીએ કે એમનું ફરીથી સર્જન થઈ શકે। ગણપતિ બાપ્પા મોરિયા, પૂર્ચા વર્ષી લોકરિયા।